છે, તેમ તેમ પરિજનોની વ્યાકુળતા પણ વધી રહી છે। રાજકોટ હોસ્પિટલ બહાર દિવસ રાત પરિજનો પોતાના સ્વજનના મૃતદેહની રાહ જોઈ રહ્યા છે। જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ તમામની ધીરજ ખૂટી રહી છે। તંત્ર માટે હવે પડકારજનક કામ મૃતદેહોની ઓળખ કરવાનું છે। જુવા રિપોર્ટ। હકીકતે તો તમારે એક યાદી એની જાહેર કરવી પડે કે આટલા ડીએનએ આવી ગયા છે, આટલા લિસ્ટ છે, આટલા જણા મિસિંગ છે। કોઈ સાચો ફિગર જ નથી એમાં કોણ કોણ મિસિંગ છે। હવે ધીરજ ખૂટી રહી છે। ગુમ થયેલા લોકોની સાચી માહિતી મેળવવા માટે પરિવારજનો વ્યાકુળ થઈ રહ્યા છે। રાજકોટમાં ગેમઝોનમાં આગની ઘટનામાં 28 જેટલા લોકોના મોત નિપજ્યા છે, પરંતુ હજુ 20થી વધુ મૃતદેહોનો કોઈ પત્તો નથી। ડીએનએ રિપોર્ટની રાહ જોઈ જોઈને પરિવારજનોની ધીરજ ખૂટી રહી છે અને હોસ્પિટલ બહાર વલખા મારી રહ્યા છે। રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં ગુમ થયેલા લોકોના પરિવારજનોએ હોબાળો કર્યો હતો। 25-30 કુટુંબ એને વધારે હોય તો ના નહીં, કેમ કે હજી આમાં અડધી આપણને ખબર જ નથી કે કેટલા જણાની આમાં શું હોય, અડધા વાં ઊભા હોય અડધા વાં ઊભા હોય, તો અમને એક્ઝેક્ટલી ફિગર એ ખબર નથી કે કેની કેની આ તો બધા જી આવે એમ ખબર પડતી છે। એક ભાઈ આ દરબાર અમારા એક ફેમિલી હતા, અમારે રિલેટિવ દરબાર જ છે, એના એક ઘરના 5 જણા છે, એક ધોબીના ભાઈ ઊભા છે એના 5 જણા છે, અમારો એક જણો, 11 જણા તો અત્યારે થઈ ગયા તમારી સામે જ છે। હજી આ ફિગર કેટલો હોય એ કાંઈ નક્કી જ નથી આવતો। અમેરિકાથી આવેલો પરિવાર પતિ પત્ની અને સાડી ગુમ થયા છે, હજુ સુધી તેમની કોઈ ભાળ નથી મળી। ગુમ થયેલામાં ખ્યાતિ સાવલિયા અને અક્ષય ઢોલરિયા અને હરિતાબેન સાવલિયાનો સમાવેશ થાય છે। તેમના 4 દિવસ પહેલાં જ લગ્ન થયા હતા। પરિવારજનો વહીવટીતંત્રની મદદ લઈને પતિ પત્ની અને સાડીને શોધી રહ્યા છે। આ યુવતી પોતાના મિત્રની ભાળ મેળવવા માટે પોરબંદરથી આવી છે, પરંતુ તેમને નિરાશા હાથ લાગી। કેનેડાથી આવ્યો હતો મેરેજ કરવા માટે। અને ક્યારે આવ્યો હતો બેન? ઈ આવ્યો હતો 5 તારીખે। તો હવે એમની શું હાલત છે? નથી આઈડિયા આવતો, જોવા દઈ તો આઈડિયા આવે ને। બેન નોંધ કરવામાં આવી છે જે નામ જાહેર કરો એમાં નામ છે એનું? નામ એનું છે પણ એમને એમ કેમ માની લેવું ડીએનએ ટેસ્ટ વિના? એટલે બેન ડીએનએ નથી લીધું એમના કોઈ પરિવારજન? અહીંયા છે જ નહીં એના ફેમિલી વાળા, એટલે તો હું જોવા આવી। કોન્ટેક્ટ પણ નથી કરવામાં આવ્યો ડીએનએ માટે? નથી, એના ફેમિલી જ અહીંયા નથી, એના કઝિન્સ ને। અરે એને મને કીધું હતું કે હું રમવા જવાનો છું પણ કઈ જગ્યાએ મારી વાત નોતી થઈ, કારણ કે હું બહાર હતી ને પ્રસંગમાં, એટલે મારી વાત નથી થઈ। છેલ્લે શું વાત થઈ હતી તમારે એમની સાથે? છેલ્લે એ જ વાત થઈ હતી કે રમવા જવાનો છે ને, એને મને એવું કીધું હતું કે હું બિગ બાઈટમાં જવાનો છું। એટલે નામ આવી ગયું છે લિસ્ટમાં? નામ આવી ગયું છે, ફોટા આવી ગયા છે, પણ હું એમ કહું છું કે જ્યાં સુધી ટેસ્ટ ન થયો હોય કેવી રીતે ખબર પડી કે એની જ બોડી છે? આવા એક બે નહીં, રાજકોટ સિવિલ હોસ્પિટલની બહાર અસંખ્ય લોકો છે જે પોતાના સ્વજનના મૃતદેહ માટે વલખા મારી રહ્યા છે। ન્યાય દેવડાવો, ન્યાયમાં રહ્યો તમે સારા મૂંગા નો રહ્યો, તમારી ફેમિલી માંથી કોક જાણ તમને ખબર પડશે, એ તમને ખબર। જો કે પોલીસે તમામ લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો। પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી કે 4 મૃતદેહના ડીએનએ સેમ્પલ મેચ થઈ જતા 4ના મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે। જેટલા પણ એફએસએમ
જણના રિપોર્ટ મોકલવામાં આવ્યા હતા, એમાંથી ચાર જણના વહેલી સવારે અમને રિપોર્ટ મળ્યા હતા અને એ ચાર જણના ફેમિલી મેમ્બર્સને અમે એની ડેડ બોડી એના સ્વજનોને સોંપી દીધી છે. હવે બાકીના અને બાકીના જેમ જેમ આવતા જશે એ રીતે અમે ફેમિલીનો સંપર્ક કરી રહ્યા છીએ અને ફેમિલીને અમે એની ડેડ બોડી સોંપી દઈશું. તો બીજી તરફ ગાંધીનગરમાં એફએસએલ કચેરી ખાતે મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એફએસએલની મુલાકાત લીધી હતી. એફએસએલના 18 સભ્યોની ટીમ કામ કરી રહી હોવાનું હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું. મૃતદેહને ઓળખી ના શકવાના કારણે એમના પરિવારજનો અને મૃતદેહના જે ડીએનએ હોય છે એ મેચ કરીને સાયન્ટિફિકલ આધારના માધ્યમથી એમના પરિવારજનોને આ મૃતદેહ સોંપવાની જે કામગીરી છે તે ઝડપથી થઈ શકે તે માટે પરમ દિવસે મોડી રાતથી જ એટલે કે ગઈકાલે પરમ દિવસે રાત્રે 3 વાગ્યાથી આ તમામ સેમ્પલિંગ કલેક્ટ કરીને તાત્કાલિક ધોરણે એના ઉપર કામગીરી કઈ રીતે થઈ શકે કે જેથી પરિવારજનોને જલ્દીથી આપણે મૃતદેહ સોંપી શકીએ. રાજકોટ અગ્નિકાંડને 3 દિવસથી પણ વધુનો સમય વીતી ગયો છે. જો કે આ ઘટનામાં મૃતકનો સાચો આંકડો હજુ પણ સામે નથી આવ્યો. કેટલાય એવા પરિવારો છે જેમને એ પણ ખ્યાલ નથી કે તેમનું સ્વજન જીવે છે કે મૃત છે. આ પરિસ્થિતિ વચ્ચે પરિવારજનો સિવિલ હોસ્પિટલની બહાર આશા રાખીને બેઠા છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.